संक्रमण छे अने आ संक्रमण घटता ज हवे राज्यमां भर्ती प्रक्रियानी शरूआत थशे। सरकारी परीक्षानी भर्ती प्रक्रियानी शरूआत करवामां आवशे। संक्रमण घट्या बाद आ निवेदन आप्युं छे गौण सेवा पसंदगी मंडळना अध्यक्षे। विविध केडरमां 7-8 हजार लोकोनी भर्ती कराशे। आगामी जून जुलाईमां आ परीक्षा योजवानुं आयोजन हतुं, परंतु कोरोना संक्रमण वधता परीक्षानी तारीखो पाछी ठेलवामां आवी। कोरोना संक्रमण होवाथी परीक्षामां ભાગ લેનાર અંદાજે 10,43,000 ઉમેદવારોને જોખમ ઊભું થઈ શકે છે। આથી પરીક્ષાઓ હાલ પાછી ઠેલવાઈ, પરંતુ સંક્રમણ ઘટતા જ પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવશે। અસિત વોરાએ આ વાત કરી છે, સાથે પણ કહ્યું છે વિધાનસભામાં સરકારી નોકરીમાં ભરતીનો મુદ્દો ઉઠ્યો હતો અને સીએમ અને ડેપ્યુટી સીએમએ પણ આ મુદ્દે જવાબ આપ્યો હતો અને એવામાં હવે બિન સચિવાલય સહિતની સરકારી ભરતીની પરીક્ષા કોરોનાનું સંક્રમણ ઘટ્યા બાદ યોજાશે। आ विधानसभानी शुरुआत थई ए पहला लगभग एक महीना पहला गौण सेवा पसंदगी मंडल द्वारा लगभग 12 जेटली केडरनी जाहेरात आपी देवामां आवी छे अने एमां 7-8 हजार जेटला नवा लोकोनो समावेश करवानी ए जाहेरातनी अंदर जाहेरात करवामां आवी छे। साथे साथे आगामी दिवसोमां खास करीने ज्यारे अत्यारे कोरोना काळ चाली रह्यो छे अने अनेक उमेदवारोनो अमारा पर જાત જાતના ફોન આવે છે કે આનું પરિણામ ક્યારે આપવામાં આવશે। બિન સચિવાલયની જે પરીક્ષા છે, મહત્વની પરીક્ષા જે થોડા સમય ઉપર બંધ રાખવામાં આવી હતી, એ પરીક્ષા ફરી ક્યારે લેવાનો છે? પરંતુ કોરોના કાળને કારણે લગભગ 10,43,000 જેટલા ઉમેદવારો એની અંદર સમાવેશ કરવાનો છે, એટલે એટલી મોટી વ્યાપક સંખ્યામાં લોકોનો સમાવેશ કરવાનો હોવાને કારણે આ કોરોનાને મહામારીને કારણે અત્યારે આ પરીક્ષા અમે હાલ પૂરતી પોસ્ટપોન રાખીએ છીએ, પણ આવનારા દિવસોમાં અને અમને એવી અપેક્ષા હતી કે આવનારા જૂન જુલાઈની અંદર જો આ કોરોનાનું મહામારી ઓછી થાય તો આ પરીક્ષા અમે ફરી લઈ શકીએ, પરંતુ હજી કોરોનાની આ વખતે તો ગયા વખત કરતાં પણ આ વખતનો સ્ટ્રેન્ડ વધારે સ્ટ્રોંગ છે, એટલે લોકહિતને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ અમે પાછા લઈ જવાના છીએ। પરંતુ જે જે નવી નવી પરીક્ષાઓ છે અને સાથે સાથે રાજ્યમાં